નમસ્કાર મિત્રો, શ્રી મોરાસા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ફરીથી ગુજરાતી વ્યાકરણ વિભાગની અંદર સંયોજક છે એની સમજ પ્રાપ્ત કરવાની છે. સંયોજક એટલે શું અને સંયોજક વાચક શબ્દો એની સમજ છે આપણે પ્રાપ્ત કરશું. સૌ પ્રથમ એની વ્યાખ્યા અને સમજવાનો પ્રયાસ કરશો સંયોજકની, કે સંયોજક એટલે શું. એમ જોઈએ મિત્રો, અહીંયા હાઇલાઇટ કરેલું છે કે વાક્યમાં જે પદ બે શબ્દો, બે પદો, શબ્દ સમૂહને કે બે વાક્યોને જોડવાનું કામ કરે છે તેને સંયોજક કહે છે. વાક્યની અંદર મિત્રો એક એવું પદ છે કે એ પદ, દાખલા તરીકે બે શબ્દો હોય, બે નાના પદો હોય, બે શબ્દ સમૂહ હોય કે બે વાક્યો હોય, એને જોડવાનું જે કામ કરે છે, એને જોઈન્ટ કરે છે, એને સંયોજક કહે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ તૂટેલી હોય અને એને જોડવા માટે આપણે કોઈ ગુંદર છે, ફેવિકિક છે, એનો ઉપયોગ કરે અને એ વસ્તુ જોડાઈ જાય, ત્યારે પેલી ફેવિકી કે ગુંદર છે ત્યાં એ વસ્તુ, તૂટેલી વસ્તુને જોડવાનું કામ કરે છે. એમ ભાષાની અંદર બે શબ્દો હોય, બે શબ્દ સમૂહ હોય, બે વાક્યો હોય, એને જોડવાનું જે કામ કરે છે, એક એવો શબ્દ છે એને જે જોડવાનું કામ કરે છે એને સંયોજક કહે છે. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ છે, હું આવીશ અથવા તે આવશે. અહીંયા જો બે પદો છે નાના, હું આવીશ તે આવશે, વચ્ચે જે અથવા શબ્દ છે એને આ બંને વાક્યોને જોડ્યા છે, બંને પદોને જોડ્યા છે. હું આવીશ અથવા તે આવીશ, એ બંને પદોને જોડવાનું કામ અથવા નામનો જે શબ્દ છે એ કરે છે. તો અથવા ત્યાં શું બન્યું છે? સંયોજક, કારણ કે બંનેને જોડે છે. તો જે જોડવાનું કામ કરે છે એને આપણે વ્યાકરણની ભાષામાં શું કહેશું? સંયોજક. હવે સંયોજક વાચક શબ્દો, કે જે વાક્યોની અંદર આવા સંયોજક વાચક શબ્દો આવતા હોય છે, તો એમાં અહીંયા છે અને છે, ને છે, અથવા, પણ, કે, તો, કારણ કે, છતાં, ત્યારે, તેથી, એટલે, પણ, માટે, કેમ કે અવતરણ ચિહ્ન વાળો હોય ત્યારે, જો અને તો, જ્યારે ત્યારે, આવા સહસંયોજક વાચક સંયોજકો પણ હોય છે. આવા વિવિધ પ્રકારના, અલગ અલગ પ્રકારના વગેરે જેને કહી શકીએ એવા જે સંયોજક વાચક શબ્દો છે એ હોય છે, કે જે બે વાક્યોને ત્યાં જોડવાનું કામ કરે છે. મિત્રો, તો મારા ખ્યાલ મુજબ તમને સમજાણું હશે કે સંયોજક એટલે શું. તો કે બે વાક્યોને, બે પદોને અલગ અલગ જે છે શબ્દ સમૂહ છે એને જોડવાનું જે કામ કરે છે એવો એક શબ્દ એટલે સંયોજક. વિશેષ અહીંયા મેં સંયોજક વાચક શબ્દો પણ આપેલા છે કે આવા હશે તમારે, કે જે સંયોજક વાચક શબ્દ બનતા હશે. બીજા વિશેષ ઉદાહરણો આપણે જોઈએ એટલે વધારે સમજાશે, કે સંયોજકના ઉદાહરણ સાથે સમજ વધારે મેળવીએ. અહીંયા ઘણા બધા મેં ઉદાહરણ લીધા છે. જો કે હું આજે શાળાએ મોડો આવ્યું કેમ કે વરસાદ ખૂબ હતો. અહીંયા જો હું શાળાએ મોડો આવ્યું, વરસાદ ખૂબ હતો, આ બંને જે અલગ અલગ વાક્યો છે એને કેમ કે કારણવાચક છે. મિત્રો, સંયોજકના અલગ અલગ પ્રકારો છે, પણ આપણા અભ્યાસક્રમમાં સંયોજકના પ્રકારો પૂછાતા નથી, આપણે માત્ર સંયોજક વાચક શબ્દ ઓળખવાનો હોય છે. તો આ કેમ કે છે કારણવાચક છે. મોડો પડવાનું કારણ શું છે? વરસાદ. તો અહીંયા કેમ કે એ બે અલગ અલગ વાક્યો છે એને જોડીને એક વાક્ય બનાવે છે અને ત્યાં કારણવાચક અર્થ નીકળે છે. તો એમ અહીંયા કેમ કે શબ્દ છે સંયોજક બને છે. બીજા ઉદાહરણો છે કે રામ લક્ષ્મણ ને સીતા વનમાં ગયા. રામ લક્ષ્મણ અને સીતા, આ જો બે અલગ અલગ શબ્દો છે, એ શબ્દોને અને દ્વારા જોડે છે, એટલે માત્ર વાક્યો કે નાના શબ્દ સમૂહને જ જોડે એવું નહીં, અલગ અલગ શબ્દોને પણ સંયોજક છે જોડવાનું કામ કરે છે. પછી છે હું આવ્યો પણ તમે ન મળીએ, હું આવ્યો તમે ન મળીએ, એવા બે વાક્યોને પણ સંયોજકથી, જો હાઇલાઇટ કરેલું અલગ કલર, પણ સંયોજકથી જોડે છે. તો એ પણ ત્યાં સંયોજક બને છે. બીજા બે ઉદાહરણો છે કે તે લગ્નમાં ગયો હતો
તેથી શાળાએ ન. અહીંયા તે લગ્નમાં ગયો હતો, શાળાએ નાયો, બે અલગ વાક્યો છે એને જોડવાનું કામ તેથી નામનો જે હાઇલાઇટ કરેલો છે એ સંયોજક કરે છે. આજે ખૂબ વરસાદ છે એટલે હું પલળી ગયો. તો આજે ખૂબ વરસાદ છે હું પલળી ગયો, એને આ બે શબ્દો જે વાક્યો છે એને એટલે શબ્દથી જોડે છે, જોડવાનું કામ કરે છે. તો બે અલગ વાક્યોને જોડવાનું કામ છે એ સંયોજક કરે છે. મહેનત કરશો તો પરીક્ષામાં સારા ગુણ મેળવશો, મહેનત કરશો પરીક્ષામાં સારા ગુણ મેળવશો, એ બે વાક્યોને તો નામના સંયોજકથી જોડે છે. તો આખું એક વાક્ય બન્યું કે મહેનત કરશો તો પરીક્ષામાં ગુણ મેળવશો. ગાંધીજીએ કહ્યું કે હંમેશા સત્ય બોલો. જો અહીંયા ગાંધીજીએ કહ્યું કે આ જે કહે છે અવતરણ વાચક સંયોજક તરીકેનો પ્રકાર બને છે કે કોઈના કીધેલા જ્યારે વાક્યો છે, કોઈના કીધેલા શબ્દો છે ત્યારે આપણે અવતરણ ચિહ્નમાં મૂકતા હોય છે, આપણે ચિહ્નોમાં શીખી ગયા છે. તો એમ અહીંયા કે છે એ પણ સંયોજકનું કામ કરે છે. અહીંયા સહસંયોજક વડે ઉદાહરણ મેળવી દીધું છે કે જ્યારે તમે આવશો ત્યારે હું આવીશ, ત્યારે અને ત્યારે આ બંને સહસંયોજક એટલે કે સાથે જોડાઈને આવતા, જ્યારે ત્યારે જો તો જેમ તેમ વગેરે વગેરે, બરાબર. તો એ રીતે બે વાક્યોને જોડે છે. પછી છે તે ખૂબ આગળ વધ્યો કારણ કે તેણે મહેનત કરી છે. તે ખૂબ આગળ વધ્યો, તેણે મહેનત કરી છે કારણ કે નામના જે સંયોજક છે એનાથી આ શબ્દથી બે વાક્યો જોડાયેલા છે. તો મિત્ર ઉદાહરણ દ્વારા તમે સમજ્યા છો કે અહીંયા અલગ અલગ જે વાક્યો લીધા છે એ વાક્યોને કેમ કે અને પણ તેથી એટલે તો કે જ્યારે ત્યારે કારણ કે વગેરે સંયોજકોના ઉપયોગ કરી અને આપણે આ અલગ અલગ વાક્યો એક કર્યા છે, ભેગા કર્યા છે અને સંયોજક ત્યાં જોડવાનું કામ કરે છે. અને અલગ અર્થ હતો પણ એ જોડ્યા ત્યારે એક સ્પષ્ટ અર્થ નીકળે છે એ જ વાક્યનો. તો આમ સંયોજક એટલે મારા ખ્યાલ મુજબ તમને ખ્યાલ આવ્યો હશે કે જે બે અલગ અલગ વાક્યો છે. હું આજે શાળાએ મોડો આવ્યો, વરસાદ ખૂબ પડ્યો હતો, આ બે અલગ વાક્યો છે. એને કેમ કે હું આજે શાળાએ મોડો આવ્યો કેમ કે વરસાદ ખૂબ, તો કેમ કે સંયોજક વાપર્યું, જોડવાનું કામ કરનાર શબ્દ વાપર્યો, તો એક અર્થપૂર્ણ વાક્ય, એ કારણવાચક અર્થપૂર્ણ વાક્ય છે બને છે. તો મારા ખ્યાલ મુજબ સરસ રીતે તમને ખ્યાલ આવ્યો છે કે સંયોજક એટલે શું, કે બે વાક્યોને જે જોડવાનું કામ કરે છે એને આપણે સંયોજક કહીએ છે. તો સરસ રીતે અને સમજાણવાનું છે કે જોડેલું જે કામ છે એ સંયોજક કરે છે. તો જોડવાનું જે કામ કરે છે સંયોજક કરે છે. તો અલગ અલગ જે વાક્યો છે એને સરસ રીતે એક સ્પષ્ટ અર્થવાત સાથે જોડે છે એ જોડનારો જે શબ્દ છે એટલે સંયોજક. અને સંયોજક વાચક જે કેટલા બધા શબ્દો છે એની પણ આપણે સમજ મેળવી હતી, એમ કે અને અથવા પણ તે કારણ કે છતાં વગેરે તેથી એટલે આવા જે શબ્દો છે એ બે વાક્યોને જોડે છે. અહીંયા આપણે પરીક્ષાની અંદર મિત્રો પૂછ્યા છે કે આપેલું જે વાક્ય છે એ વાક્યની અંદર સંયોજક ઓળખાવો. દાખલા તરીકે હશે કે હું આજે શાળાએ મોડો આવ્યો કેમ કે વરસાદ ખૂબ હતો, તમને પૂછેલો છે કે બે આપેલા વાક્યમાં સંયોજક ઓળખાવો, તો તમે સ્પષ્ટ રીતે ઓળખી શકશો કારણ કે વાક્યો અલગ હશે અને એને એક એવો શબ્દ છે કે બંને અલગ અર્થ ધરાવતા જે વાક્યો છે, અલગ અર્થ ધરાવતા જે વાક્યો છે એને જોડી દેશે અને એક અર્થ પ્રગટ કરશે. તો આવી રીતથી તમે સ્પષ્ટ રીતે એને સમજી શકશો, બે શબ્દો પણ વચ્ચે હોય અને એને જોડતું હોય, કારણ કે બે પદો નાના નાના હોય એને પણ જોડતું હોય એવો શબ્દ, આવો જે જોડવાનું કામ કરે છે એને સંયોજક કહેવાય છે. મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયો છે. ખૂબ આ